હેલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે પચીસ માર્ચ અને પચીસ માર્ચ બે હજાર બાવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્નો પૂછવામાં આવે છે તો મિત્રો ટોપિક પર આવીએ ચાલુ કરીએ પચીસ માર્ચ બે હજાર બાવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં શહીદી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ શહીદી દિવસ ત્રેવીસ માર્ચના રોજ મનાવવામાં આવ્યો છે ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ ભગત ભગતસિંહ એ તેવીસ માર્ચના રોજ મનાવવામાં આવે છે ફ્રેન્ડ તમારું અહીંયા કન્ફ્યુઝન દૂર કરું શહીદી દિવસ જે છે એ ત્રેવીસ માર્ચે મનાવાય છે અને ત્રીસ જાન્યુઆરીએ શહીદ દિવસ મનાવવામાં આવે છે બરાબર મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી ત્રીસ જાન્યુઆરીએ એટલે એને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે અને ત્રેવીસ માર્ચે ભગતસિંહ સુખદેવ રાજગુરુને ફાંસી આપવામાં આવી એટલે એને ત્રેવીસ માર્ચને શહીદી દિવસ તરીકે મનાવવામાં આવે છે કન્ફ્યુઝ થતા થતામાં નેક્સ્ટ છે હાલમાં બિહાર સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ બિહાર સ્થાપના દિવસ બિહાર સ્થાપના દિવસ તરીકે મનાવવામાં આવે છે હાલમાં એકસો દસ વર્ષ પૂર્ણ થયા છે વાત કરીએ બિહારની બિહારનું કેપિટલ છે પટના સીએમ છે નીતિશ કુમાર રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ હાલમાં હિટ કોવિડ એપ બિહાર સરકારે લોન્ચ કરી છે આમિર બિહારના નવા મુખ્ય સચિવ બન્યા છે 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 નેશનલ પાર્ક બિહારમાં આવેલું છોકરીઓ માટે રિઝર્વેશનની જાહેરાત કરી મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજમાં બિહાર સરકારે બિહારના મુખ્ય ન્યાયાધીશ છે સંજય કરોલ તો મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ એટલું તમારે યાદ રાખવાનું નેક્સ્ટ છે હાલમાં નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સુરતની ટ્રાન્સજેન્ડર આંચલ જરીવાળાએ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે તો ફ્રેન્ડ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે આંચલ જરીવાલા એક ટ્રાન્સજેન્ડર છે બરાબર સુરતમાં સત્તર અઢાર અને ઓગણીસ માર્ચના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું સુરતમાં તમારે સુરતમાં જ આયોજન થયું છે અને સુરતની જ જે ટ્રાન્સજેન્ડર છે આંચલ જરીવાલા એ ગુજરાતની પ્રથમ ટ્રાન્સજેન્ડર છે જેમણે આમાં પાર્ટિસિપેટ કર્યું અને ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા ઇતિહાસ રચ્યો છે મિત્રો પચાસ કિલોગ્રામ વેટમાં એમણે આ મેડલ જીત્યા ખૂબ ખૂબ અભિનંદન આચલ જરીવાળાને હાલમાં વિશ્વ હવામાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ વર્લ્ડ મેટ્રોલોજીકલ ડે અથવા તો વિશ્વ હવામાન દિવસ ત્રેવીસ માર્ચના રોજ મનાવવામાં આવ્યો છે બરાબર દર વર્ષે ત્રેવીસ માર્ચના રોજ મનાવાય છે શા માટે મનાવવામાં આવે તો ત્રેવીસ માર્ચ ઓગણીસો પચાસના રોજ વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી બરાબર હવામાન એટલે કે મેટ્રોલોજીકલ તો એની સ્થાપના ત્રેવીસ માર્ચ ઓગણીસો પચાસના રોજ થઈ હતી વર્ષ બે હજાર બાવીસની થીમ છે પ્રારંભિક ચેતવણી અને પ્રારંભિક કાર્યવાહી શું છે પ્રારંભિક ચેતવણી અને પ્રારંભિક કાર્યવાહી થીમ છે મિત્રો વર્લ્ડ મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એનું હેડક્વાર્ટર જીનેવા ખાતે આવેલું છે હાલમાં એના અધ્યક્ષ છે ડેવિડ ગ્રીમ્સ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુ ડેનું એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરાલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બદલા ભારત અને ગુજરાતના વર્તમાન પદાધિકારી અને એવોર્ડ બરાબર ટોટલ કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તો એ માટે બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો આજ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં તમને પીડીએફ મળી જશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે આઠ હજારથી વધારે પ્રશ્નો છે આમાં નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યના નરસિંગ પેટ નાગસ્વર્મને જીઆઈટેગ મળ્યો છે ફ્રેન્ડ નરસિંહ પટેલ નાગસમ બરાબર આ શું છે તો આ એક ફૂંકતી વગાડનાર સંગીત વાદ્ય છે બરાબર તો રાઈટ આન્સર છે મિત્રો આમાં તમિલનાડુ તમિલનાડુનું એક વાદ્ય છે સંગીત વાદ્ય છે બરાબર ઇન્સ્ટ્રુમેન્ટ છે એક વાત કરીએ તમિલનાડુની ફ્રેન્ડ તમિલનાડુના સીએમ છે હાલમાં એન કે સ્ટાલિન તમિલનાડુના રાજ્યપાલ છે આર એન રવિ તમિલનાડુનું કેપિટલ છે ચેન્નાઈ બરાબર તમિલનાડુમાં આદિપુરમ તહેવાર મનાવવામાં આવે છે ભારતનો સૌથી મોટો તરતો સૌર ઉર્જા સંયંત્ર એટલે કે પ્લાન્ટ થુતુકડી તમિલનાડુમાં સ્થાપિત થયું છે તમિલનાડુ રાજ્ય સરકારે નાન મધુલ વન યોજના શરૂ કરી છે સમુદ્રી જીવો માટે મરીન એલિટ ફોર્સની રચના કરી છે તમિલનાડુ સરકારે તમિલનાડુમાં જલ્લીકટ્ટુનું આયોજન થયું છે સત્યમંગલમ ટાઈગર રિઝર્વને એક્સ ટુ પુરસ્કાર આપવામાં આવ્યો બરાબર તમિલ થાઈ વજતુને પોતાનો રાજકીય ગીત જાહેર કર્યો છે માછલી ઉત્પાદનમાં તમિલનાડુ નંબર વન છે

તાસ્કનમાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું સંદિગ્ધ મૃત્યુ થયું હતું ઉજબેકિસ્તાનનું કેપિટલ તાસ્કન છે કરન્સી છે ઉઝબેકિસ્તાની સોમ અને પ્રેસિડેન્ટ છે સબાકન મિરજીઓ છે હાલમાં કોણે તેરમો ગ્રીન સ્ટાર ફોટોગ્રાફી પુરસ્કાર જીત્યો છે તો ફ્રેન્ડ એ જીત્યો છે મોહમ્મદ રજ્જા માસુમી મોહમદ રજ્જા માસુમીએ તેરમો ગ્રીન સ્ટામ ફોટોગ્રાફ પુરસ્કાર જીત્યો છે હાલમાં આ પુરસ્કાર ગ્રીન સ્ટોર્મ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ છે હાલમાં ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે તો ફ્રેન્ડ હાલમાં પાંચ રાજ્યમાં ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું તેમાં નવા સીએમ ઉત્તરાખંડના બની ગયા છે પુષ્કર સિંઘ ધામી એના પહેલાં પણ પુષ્કર સિંઘ ધામી જ હતા પણ તેઓ ખટીમાંથી ઇલેક્શન હારી ગયા હતા જે છતાં પણ પાર્ટીએ એમના પર વિશ્વાસ મૂક્યો અને ફરીથી તેમણે સીએમ બનાવી આવે છ મહિનામાં એમણે ફરીથી ધારાસભ્ય બનવું પડશે પણ ઉત્તરાખંડના અગિયારમાં સીએમ બન્યા છે પુષ્કર સિંઘ ધામી ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમીત સિંહ ઉત્તરાખંડની બે કેપિટલ છે એક છે દેહરાદૂન ને બીજી છે સમર કેપિટલ ગેરસેન બરાબર મિત્રો ઉત્તરાખંડની વાત કરીએ હવે આપણે તો હાલમાં ઉત્તરાખંડ સરકારે વૃદ્ધાવસ્થા પેન્શન બારસોથી વધારીને ચૌદસો કરી છે જીમ કાર્બેટ અને રાજાજી ટાઈગર રિઝર્વ ને વર્ષ આખું વર્ષ ખોલવાની જાહેરાત કરી છે ઉત્તરાખંડે સૌથી ઊંચાઈ વાળો હર્બલ ગાર્ડન સેટઅપનું ઉદ્ઘાટન ઉત્તરાખંડમાં થયું છે હરેલા પર્વ ફૂલ તહેવાર અને ફૂલોની ઘાટી ઉત્તરાખંડમાં આવેલી છે ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધીશ છે રાઘવેન્દ્રસિંહ ચૌહાણ ઉત્તર ભારતનો સૌથી મોટો પામેટલ હલ્દુવાની માં ખુલ્યું છે બરાબર એટલું તમે અને પહેલો વન ચિકિત્સા કેન્દ્ર પણ ઉત્તરાખંડમાં ખુલ્યું છે નેક્સ્ટ છે હાલમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ શાહબુદીન અહમદનું નિધન થયું છે તો મિત્રો શાહબુદ્દીન અહમદ એ બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ હતા બરાબર બાંગ્લાદેશના વાત કરીએ બાંગ્લાદેશ બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા કરન્સી છે ટકા પીએમ છે શેખ હસીના અને રાજ્યપાલ છે અબ્દુલ્લા હમીદ વીસમાં ઢાકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન હાલમાં બાંગ્લાદેશમાં થયું છે સંપ્રતિ અભ્યાસ ભારત અને બાંગ્લાદેશો છે મેઘાલયમાં આનું આયોજન થયું ફ્રી ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે હાલમાં બાંગ્લાદેશે ડિજિટલ હાર્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે બાંગ્લાદેશે ભારત બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી સેતુનું ઉદ્ઘાટન થયું છે હાલમાં નેક્સ્ટ હાલમાં આઈક્યુ એર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટમાં દુનિયાની સૌથી પ્રદૂષિત પાટનગર કયું બન્યું છે તો મિત્રો એ બન્યું છે ભારતનું કેપિટલ દિલ્હી ભારતનું કેપિટલ દિલ્હી આઈક્યુ એર બે હજાર એકવીસ વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટમાં

હાલમાં પૃથ્વીનું સૌથી ગરમ સ્થળ કયું જાહેર થયું કુવૈતમાં સૌથી ઊંચું ટેમ્પરેચર ચાલ્યું કુવૈતની વાત કરીએ કુવૈતનું કેપિટલ છે કુવેત સિટી કરન્સી છે દિનાર અને પ્રેસિડેન્ટ છે સબા ખાલિદ અલ સબા નેક્સ્ટ હાલમાં કયા દેશની સેનાનો એક પ્રતિનિધિ મંડળ ભારત યાત્રા પર આવ્યો છે

એના પછી હાલમાં કોણે ફ્રીલાન્સ એન્ટરપ્રિન્યોર નેટવર્ક ગીગ ઇન્ડિયાનું અધિગ્રહણ કર્યું છે તો મિત્રો એ કર્યું છે ફોનપે ફોનપે ફ્રીલાન્સ એન્ટરપ્રિન્યોર નેટવર્ક ગ્રીક ઇન્ડિયાનું હાલમાં અધિગ્રહણ લે ખરીદી લીધું છે વાત કરીએ ફોનપેની ફોનપેની સ્થાપના વર્ષ બે હજાર પંદરમાં થઈ હતી એનું હેડક્વોટર બેંગલુરુ ખાતે આવેલું છે એને હાલમાં સીઈઓ છે સમીર નિગમ તો આ પણ તમારે યાદ રાખવાનું નેક્સ્ટ હાલમાં કયા ભારતીય ડોક્ટરને વ્હાઇટ હાઉસના કોવિડ નાઇન્ટીન રિસ્પોન્સ કોઓર્ડિનેટર તરીકે નિમણૂક કરાય છે તો મિત્રો એ કરવામાં આવી છે આશિષ જાની વ્હાઇટ હાઉસ ક્યાં આવેલું છે વ્હાઇટ હાઉસ આવેલું છે અમેરિકામાં અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે મિત્રો એ વ્હાઇટ હાઉસમાં બેસે છે બરાબર તો કોવિડ નાઇન્ટીન રિસ્પોન્સ કોઓર્ડિનેટર તરીકે નિમણૂક થઈ છે આશિષ જા ભારતીય મૂળના છે તેઓ નેક્સ્ટ છે હાલમાં કયા દેશની ટેનિસ ખેલાડી એસલે બાર્ટીએ પચીસ વર્ષની ઉંમરમાં સન્યાસની જાહેરાત કરી તો મિત્રો ઓસ્ટ્રેલિયાની છે બરાબર ઓસ્ટ્રેલિયાની ટેનિસ ખેલાડી એસલે બાર્ટીએ માત્ર પચીસ વર્ષની ઉંમરમાં સંન્યાસની જાહેરાત કરી દીધી છે બરાબર જે ટાઈમમાં આપણે અહીંયા યુવાઓ કરિયર શરૂઆત કરે છે તે ટાઈમમાં એમણે કરિયરની સમાપ્તિ કરી દીધી છે તો એ હાલમાં દુનિયાની નંબર વન ખેલાડી હતી વાત કરીએ ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા કરન્સી છે ડોલર અને હાલમાં પીએમ છે સ્કોટ મોરિસન નેક્સ્ટ છે હાલમાં કયા દેશે ક્રિપ્ટો કરન્સીને કાયદેસર બનાવી છે તો મિત્રો હાલમાં યુક્રેન જે છે યુક્રેને ક્રિપ્ટો કરન્સીને કાયદેસર બનાવી દીધી છે યુક્રેનનું કેપિટલ છે કેવ કરન્સી છે હર્વેનિયા અને હાલમાં પીએમ છે બલાદીમીર જેલેન્સ્કી પોલિસીર્ટ રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હાલમાં પુતુલ ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો તો મિત્રો કટપુતલી પર આધારિત એક ઉત્સવ છે અને ન્યુ દિલ્હીમાં મનાવવામાં આવ્યું હતું હાલમાં ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં ડોલ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ફ્રેન્ડ્સ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી ત્યાંથી જોઈન કર લો પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર બસો પચાસ રૂપિયા ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો આજ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ